वडोदरामां रेलवे पोलीसे झड़पेली शंकास्पद युवतीओ फरार थई गई छे। बे बांग्लादेशी सहित त्रण युवतीओ फरार होवानी विगतो हालमां सामे आवी छे। नारी संरक्षण गृहमांथी वहेली सवारे गृहनी छत कूदीने ते फरार थई गई हती। फरार युवतीओने शोधवा माटे पोलीस द्वारा दौड़धाम चाली रही छे। देशनी सर्वोच्च एजेंसीओ तपास करे ते पहेला युवतीओ फरार थई गई छे। युवतीओ फरार थता मामलो हवे वधारे गंभीर बन्यो छे। बे दिवस पहला झड़पाई हती आ युवतीओ। युवतीओ पासेथी नकली आधार कार्ड पण मळी आव्या हता। आ समग्र मामले मानु चावड़ा लाइव जोड़ाई गया छे। मानु जणावशो के वडोदरा रेलवे पोलीस द्वारा झड़पवामां आवेली आ युवतीओ कोण हती अने शा माटे तेमने झड़पवामां आवी हती? हिरल, त्रण दिवस पहला वडोदरा रेलवे पोलीस द्वारा रेलवे ना चेकिंग दरमियान आ त्रण युवतीओ ने झड़पी पाड़वामां आवी हती। त्रणेय युवतीओ ना जे आधार कार्ड छे डुप्लिकेट हता एवी विगतो बहार आवेली, त्यारबाद एमनी धरपकड़ करवामां आवेली। त्रणेय युवतीओ बांग्लादेशी हती अने जो एमना नाम कहीए तो मौसमी शेख, यास्मीन मुस्लिम अने पॉपी बेगम शेख, आ त्रण जे युवतीओ छे एमने नारी संरक्षण केन्द्रनी अंदर राखवामां आवी हती। नेशनल एजेंसीओ छे ए पूछपरछ करे ए पहेला ज आ त्रणे युवतीओ आजे नारी संरक्षण केन्द्र छे एनी छत कूदी अने फरार थई गई छे। अत्यार हाल तो पोलीसनी टीम अहींया पहोंची छे अने पोलीस पण तपास चलावी रही छे। पोलीसमां जाण करवामां आवी छे कि आ त्रणे युवतीओ फरार थई गई छे। एजेंसीओ तपास करवानी हती परंतु एजेंसीओ कंई पूछपरछ करे ए पहेला ज आ त्रणे युवतीओ छे जे नारी संरक्षण केन्द्र छे एनी दीवाल कूदी अने फरार थई गई छे। मामलो आखो ए छे के रात्रिना 3 वाग्यानी आजूबाजु आ घटना बनी छे। त्रणे युवतीओनी कंई पण प्रकारनी पूछपरछ थाय ए पहेला ज आ त्रणे युवतीओ फरार थई गई छे। रेलवे पोलीसे रेलवेमांथी एमनी धरपकड़ करवामां आवी हती अने अटकાયત બાદ જે વિગતો બહાર આવી હતી એમાં ત્રણેય પાસે જે ડુપ્લિકેટ ઓળખકાર્ડ હતું એના મામલે પૂછપરછ કરવાની હતી। દેશની સર્વોચ્ચ એજન્સીઓ તપાસ કરે એ પહેલા જ આજે ત્રણે યુવતીઓ છે સત કૂદી અને ફરાર થઈ ગઈ છે। જે રીતે અહીંનો સ્ટાફ કહી રહ્યો છે કે આ દિવાલ કૂદી અને રાત્રિના સમયે એટલે વહેલા 3 વાગે આ ત્રણે યુવતીઓ ફરાર થઈ ગઈ છે। અત્યાર હાલ તો સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસની ટીમો અહીંયા પહોંચી છે અને ફતેગંજ પોલીસે તપાસ કરી રહી છે। ફતેગંજ પોલીસનો સ્ટાફ પહોંચ્યો છે અહીંયા। કઈ રીતે આ દિવાલ કૂદી, કારણ કે જે રીતે નારી સંરક્ષણ કેન્દ્રનું બિલ્ડિંગ છે એની પણ આટલી ઊંચી દિવાલ છે, ત્યારબાદ એની જે દિવાલ છે બહારની મુખ્ય દિવાલ એ પણ ખૂબ મોટી દિવાલ છે, તેમ છતાંય આ ત્રણેય યુવતીઓ ફરાર થઈ ગઈ છે। આતંકવાદી કનેક્શન છે કે કેમ આ દિશામાં પણ સેન્ટ્રલ એજન્સીઓ છે તપાસ કરવાની હતી, પરંતુ કંઈ પણ પ્રકારની તપાસ હાથ ધરાય એ પહેલા આ ત્રણેય યુવતીઓ છે ફરાર થઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો આ નારી સંરક્ષણ કેન્દ્રનો આ પાછળનો ભાગ છે, અહીંયાથી આ યુવતીઓ ફરાર થઈ હોવાનું અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। જે રીતે નારી સંરક્ષણ કેન્દ્રના પાછળનો ભાગ છે આખો બંજર છે, અહીંયાથી આ જે તારની વાડ છે એ પણ તૂટેલી દેખાઈ રહી છે। સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે, પરંતુ કયા સંજોગોમાં અહીંથી યુવતીઓ ફરાર થઈ એક મોટો પ્રશ્ન છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અહીંયા જે રીતે આ સીસીટીવી કેમેરા તો છે પણ સાથે જે ફોક્સ લાઇટ લગાવવામાં આવી છે એ લાઇટના છેડા જ નથી આપેલા, એટલે અહીંયા લાઇટ પણ બંધ છે અને આવી સ્થિતિમાં યુવતીઓ અહીંથી ભાગી હોય એવી પ્રાથમિક વિગતો મળી રહી છે। અત્યારે હાલ તો ફતેગંજ પોલીસનો સ્ટાફ છે પહોંચ્યો છે અને તપાસ ચલાવી રહી છે, કારણ કે જે રીતે નેશનલ એજન્સીઓ આ ત્રણે યુવતીઓની પૂછપરછ કરવાની હતી પરંતુ એ પૂછપરછ થાય એ પહેલા જ ત્રણેય યુવતીઓ છે ફરાર થઈ ગઈ છે। નારી સંરક્ષણ કેન્દ્ર છે ત્યાંથી આ યુવતીઓ વહેલી સવારે 3 વાગે ભાગી હોય એવી વિગતો અત્યારે મળી રહી છે। મામલો ગંભીર છે કારણ કે શંકાસ્પદ હતી, બાંગ્લાદેશી આ મહિલાઓ હતી, યુવતીઓ હતી, એમની પૂછપરછ કરવાની હતી કેમ આવ્યા હતા, અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ભરૂચ જતા હતા એવી વિગતો મળી રહી છે, પરંતુ ભરૂચ કેમ અને ક્યાં જવાના હતા આ તમામ બાબતોની પૂછપરછ કરવાની હતી, ત્યારે આ ત્રણેય યુવતીઓ ફરાર થઈ ગઈ છે। અત્યાર હાલ તો ફતેગંજ પોલીસે દોડતી થઈ છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે, ક્યાં કેવી રીતે યુવતીઓ ભાગી ગઈ એ દિશામાં અત્યારે તપાસ ચલાવવામાં આવી રહી છે। જી જી માનુ, તમામ માહિતી બદલ આપનો આભાર।